નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે 11th સાયન્સમાં સ્વાધ્યાયને આગળ વધારીએ. પહેલા ચેપ્ટરની ચર્ચા કરીએ છીએ રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. ડે ટુ ડે આપણે તૈયાર કરવાનું છે. જેટલું પણ ચાલે એ વ્યવસ્થિત વિડીયો લેક્ચર જોઈ અને તેનું હોમવર્ક કરવાનું છે, અને તેને લગતા કોઈ પણ રેખામાં આપેલા અથવા અન્ય જગ્યાએ રહેલા એમસીક્યુ સોલ્વ કરવાના છે. અને એ એમસીક્યુમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આપણે સાથે મળીને એ સોલ્યુશન લેવાનું છે. પણ ડે ટુ ડે વર્ક છે ને મહત્વતા ધરાવે છે, જેનો તમને ખ્યાલ છે જ. તો સ્વાધ્યાયને આપણે આજે આગળ વધારીએ. 21 પ્રશ્ન સુધી આપણે જોયું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો પ્રકાશનો વેગ 3×10⁸ બાર મીટર પર સેકન્ડ, એટલે 1 સેકન્ડમાં પ્રકાશ 3×10⁸ મીટર અંતર ટ્રાવેલ કરે છે, તો 2 નેનો સેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર જણાવો. સિમ્પલ, એકદમ સરળ. અહીંયા હું સોલ્યુશન લખું છું કે 1 સેકન્ડમાં પ્રકાશ છે, 1 સેકન્ડમાં પ્રકાશ છે એ 3×10⁸ મીટર અંતર કાપે છે. મીટર પર સેકન્ડનો અર્થ શું થશે? 1 સેકન્ડમાં પ્રકાશ 3×10⁸ મીટર અંતર કાપે છે, તો આપણે કેટલા સેકન્ડની ચર્ચા કરવાની છે? 2 નેનો સેકન્ડ એટલે 2×10⁹ સેકન્ડમાં પ્રકાશ કેટલું અંતર કાપશે? નેનો સેકન્ડને સેકન્ડમાં કન્વર્ટ કરેલું છે. નેનો એટલે 10⁻¹. નેનો માટેનો ગુણાંક તમને યાદ છે બરાબર? તો આ બંનેનો ગુણાકાર આમ થશે 3×10⁹ × 2×10⁹. આનો જો સાદો કાપશો તો જવાબ આવે છે 3×10⁹, એટલે જવાબ આવશે 0.6 મીટર. એટલે કે 2 નેનો સેકન્ડમાં પ્રકાશ 0.6 મીટર જેટલું અંતર ટ્રાવેલ કરશે. ફરીથી 2 નેનો સેકન્ડમાં પ્રકાશ કેટલું અંતર ટ્રાવેલ કરશે? તો 0.6 મીટર. કઈ રીતે? 3×6 આ 10⁻¹ થશે. 6×10⁹ એટલે તમને ખ્યાલ છે 0.6 લખી શકાય, અથવા જે આન્સર આવેલો છે 6×10⁻¹ સ્વરૂપો પણ ચાલશે. નેક્સ્ટ ના પછીનો સીમિત પ્રક્રિયકને લગતો પ્રશ્ન, જે બહુ સહેલો પ્રશ્ન છે. A+B2 ઇટ્સ ન્યુ પ્રોડક્ટ AB2 માં સીમિત પ્રક્રિયક બતાવો, જે જુદા જુદા 5 મુદ્દા આપ્યા છે, એ પાંચેયમાં તમારે સીમિત પ્રક્રિયક કહેવાનું છે. શું છે? તો એકદમ સરળ, એના 1 પરમાણુની જરૂર પડે છે ત્યારે બીના 1 પરમાણુની જરૂર પડે છે ત્યારે AB2 નો 1 અણુ બને છે. એનો 1 પરમાણુ, B2 નો 1 અણુ, ત્યારે AB2 નો 1 અણુ બને છે. આ જે સમીકરણ પરથી તત્વ યોગમિતીય સમીકરણ પરથી મેં ડેટા લખેલો છે, એનો 1 પરમાણુ, B2 નો 1 અણુ, ત્યારે AB2 નો 1 અણુ બને છે. હવે આને આધીન તમારે મુદ્દાઓ આપવાના છે. શું મુદ્દા આપશો? તો જો ને તમે શું લીધો છો પાત્રમાં, એના 300 પરમાણુ અને B2 ના 200 અણુ. યાદ રાખો, એના જેટલા પરમાણુ ને એટલા જ B2 ના અણુ જોઈએ. બેના સરખા એના જેટલા પરમાણુ જોઈને, એના જેટલા પરમાણુ જોઈને એટલા જ B2 ના અણુ જોઈએ. આ 1 હોય તો અહીંયા 1, અહીંયા 10 હોય તો અહીંયા પણ 10, અહીંયા 20 હોય તો અહીંયા પણ 20, અહીંયા 300 છે, એના 300 પરમાણુ છે, તો B2 ના કેટલા અણુ જોઈએ? 300. પણ એના કરતા વધુ લીધો છે કે ઓછો લીધો છે? ઓછો લીધો છે, તો પેલા ખલાસ થઈ જશે. કોણ? બે સરખા જો એના જેટલા પરમાણુ ને એટલા B2 ના અણુ, એના જેટલા પરમાણુ B2 ના એટલા અણુ. પણ
ઘણા કરતા ઓછો લીધો છે તો લિમિટિંગ રિએક્ટન્ટ્સ માં B2 આવશે કોણ સ્લિપ પ્રક્રિયક થશે A કે B2 B2 કારણ કે એના જેટલા પરમાણુઓ B2 ના એકલા અણુ પણ એના 300 પરમાણુ છે તો B2 ના 300 અણુઓ જોઈએ એના કરતા ઓછા લીધો છો તો ડેફિનેટલી B2 છે એ લિમિટિંગ રિએક્ટન્ટ્સ મર્યાદિત પ્રક્રિયા સીમિત પ્રક્રિયા થશે નેક્સ્ટ એના બે મોલ B2 ના 3 એના બે મોલ એના બે મોલ B2 ના 3 બે સરખા જોઈ એના જેટલા મોલ હોય એટલા જ B2 ના મોલ જોઈ એના જેટલા મોલ હોય એટલા જ B2 ના મોલ જોઈ બે ના સરખા મોલ જોઈ સમીકરણ પરથી જ ખબર પડે પણ એના મોલ કરતા B2 ના મોલ વધુ લ્યો છો મીન્સ હવે લિમિટિંગ રિએક્ટન્ટ્સ કોણ થશે વિડિયોને સ્ટોપ કરી તમારી રીતે જવાબ આપી દઉં અને પછી વિડિયોને આગળ પ્લે કરજો બરાબર તો હવે આમાં લિમિટિંગ રિએક્ટન્ટ્સ A થશે લિમિટિંગ રિએક્ટન્ટ્સ કોણ થશે A થશે B2 ને કારણ કે B2 નો જથ્થો વધારે છે એના પરમાણુ કરતા ઓકે ક્લિયર નેક્સ્ટ ત્રીજા પ્રશ્નનો પહેલા જાતે જવાબ આપી અને પછી તમારે વિડિયોને પ્લે કરવાનું છે એના 100 પરમાણુ B2 ના 100 અણુઓ બે સરખા એના 100 પરમાણુઓ B2 ના 100 અણુઓ એના જેટલા પરમાણુઓ જો એના જેટલા જ B2 ના અણુઓ જો એટલે બે સરખા લીધા છે એના 100 પરમાણુ લીધા છે B2 ના 100 અણુઓ લીધા છે બે નો જથ્થો સરખો લીધો છે તો બે માંથી એક પણ પ્રક્રિયક પહેલા ખલાસ થશે નહીં બે સાથે ખલાસ થશે અને જો જેટલા પ્રક્રિયકો હોય બધા એક સાથે ખલાસ થતા હોય તેમાં મર્યાદિત સીમિત પ્રક્રિયક ન હોય લિમિટિંગ રિએક્ટન્ટ્સ ન હોય તો આ જે માહિતી આપેલી છે ત્રીજી માહિતી એમાં સીમિત પ્રક્રિયક નથી બે માંથી એક પણ પ્રક્રિયક સીમિત નથી નેક્સ્ટ એના 5 મોલ B2 ના આધી મોલ 2.5 મોલ બે ના સરખા એના જેટલા મોલ હોય એટલા જ B2 ના મોલ જોઈએ પણ પેલા કરતા કોણ થશે એના 5 છે B ના 2.5 છે એટલે પેલા ક્લાસ કોણ થશે A કે B2 યસ B2 તો આમાં મર્યાદિત પ્રક્રિયા થશે B2 મર્યાદિત પ્રક્રિયા થશે B2 અને લાસ્ટ વન છેલ્લો પ્રેક્ટિસ માટેનો એના 2.5 મોલ B2 ના 5 મોલ બે નો જથ્થો સરખો જોઈએ એના જેટલા પરમાણુઓ B2 ના એટલા અણુઓ હવે એના 2.5 મોલ છે B2 ના 5 મોલ છે B2 નો જથ્થો વધુ લ્યો છો તો હવે A નો જથ્થો ઓછો છે તો લિમિટિંગ રિએક્ટન્ટ્સ તરીકે મર્યાદિત તરીકે એ થશે અને નિપજ યાદ રાખો મર્યાદિત પ્રક્રિયકના સંદર્ભમાં આપણને પ્રાપ્ત થાય કારણ કે મર્યાદિત પ્રક્રિયક પ્રક્રિયામાંથી પહેલા ખલાસ થઈ જાય છે એટલે આપણને જે પ્રોડક્ટ પ્રાપ્ત થતી હોય નિપજ પ્રાપ્ત થતી હોય એ મર્યાદિત પ્રક્રિયક પરથી તમારે જવાબ આપવાનો થશે અને નેક્સ્ટ 24મો પ્રશ્ન ડાય નાઇટ્રોજનની પ્રક્રિયા ડાય હાઇડ્રોજન વાયુ સાથે થાય અને એમોનિયા બને છે આવું કોઈ એક સમીકરણ છે એ બરોબરથી માટેનું આ સમીકરણ આવે જેનો તમને ખ્યાલ છે હવે તમારે નીચેના પ્રશ્નનો જવાબ આપવાનો છે શું છે પ્રશ્ન તો પ્રશ્ન આ રીતે છે કે 2×10³ ગ્રામ ડાય નાઇટ્રોજન 1×10³ ગ્રામ ડાય હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળપણ હવે ઉત્પન્ન થતા એમોનિયાનું દળપણ હવે નિપજ કેટલી ઉત્પન્ન થાય તો સામે પ્રક્રિયક જે પ્રમાણે વપરાય છે એ પ્રમાણે નિપજ ઉત્પન્ન થશે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો તો આ બે માંથી પહેલા તો આપણે એ નક્કી કરશું કે કયો પ્રક્રિયક પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે કયો પ્રક્રિયક મર્યાદિત પ્રક્રિયક લિમિટિંગ રિએક્ટન્ટ્સ છે બેમાંથી એક પ્રક્રિયક મર્યાદિત પ્રક્રિયક છે પણ કયો પ્રક્રિયક મર્યાદિત પ્રક્રિયક છે એ આપણે સમજવાનો
प्रयत्न करिए तो सिंपल चॉइस में दाखला निकला आए छे समीकरण आ प्रकार है n2 plus 3 molar h2 is same 2 molar nh3 समीकरण टेक्स प्रमाणे જ લખેલો છે નાઇટ્રોજન નો 1 મોલ જથ્થો હોય ડાયનાઇટ્રોજન નો ત્યારે હાઇડ્રોજન ના 3 મોલ જથ્થાની જરૂર પડે છે ત્યારે એમોનિયા નો 2 મોલ જથ્થો ઉત્પન્ન થાય છે આ બે જે છે એ તત્વ યોગ વિધિ પરથી ડેટા લખેલા છે તત્વ યોગ વિધિ કેને કહેવાય જેનો કોન્સેપ્ટ તમને ખ્યાલ છે તો સમીકરણને સંતુલિત કરવાનું પછી એના જે સહગુણકો આવે ને તત્વ યોગ વિધિ ગુણાંક जरूर पड़े दरेक ना परमाणु अंदर मुकेला छे અહીંયા બે નાઇટ્રોજન છે એટલે 14 28 ગ્રામ બરાબર અહીંયા 6 હાઇડ્રોજન છે એટલે 6 ગ્રામ અને એમોનિયા એમોનિયાનું આણ્વીય અંતર 14 નાઇટ્રોજનનું 3 હાઇડ્રોજનનું 14 અને 3 17 ગુણ્યા 2 છે ત્યારે 34 ગ્રામ એમોનિયા વાયુ બને બરાબર ફરીથી શું 28 ગ્રામ તમે ડાઈ નાઇટ્રોજન લીધો હોય 6 ગ્રામ ડાઈ નાઇટ્રોજન લીધો હોય ત્યારે બે ભેગા થઈને 34 ગ્રામ એમોનિયા વાયુ બને છે પણ હવે તમે લ્યો છો કે તો એ તો તમને આપી દીધું છે ડાઈ નાઇટ્રોજન કેટલો લ્યો છો 2000 ડાઈ હાઇડ્રોજન કેટલો લ્યો છો 1000 બરાબર સિમ્પલ આ રીતે થશે 28 એ 6 ગ્રામ 28 ગ્રામ ડાઈ નાઇટ્રોજન હોય ત્યારે 6 ગ્રામ ડાઈ હાઇડ્રોજન વાયુની જરૂર પડે 28 ગ્રામ ડાઈ નાઇટ્રોજન વાયુ માટે 6 ગ્રામ ડાઈ હાઇડ્રોજન વાયુની જરૂર પડે તો આપણે તો કેટલો ડાઈ નાઇટ્રોજન લીધો છે કે છે 2000 ધેરફોર 2000 ગ્રામ ડાઈ નાઇટ્રોજન વાયુ માટે કેટલા ગ્રામ ડાઈ હાઇડ્રોજન વાયુની જરૂર પડે 2000 ગુણ્યા 6 છેદમાં 28 2000 ગુણ્યા 6 છેદમાં 28 2000 ગુણ્યા 6 છેદમાં 28 આમ તમે 7562 12000 ને તમારે 28 વડે ભાગવાના છે તો એ જવાબ આવે છે 428.6 ગ્રામ ડાઈ હાઇડ્રોજન વાયુ ની જરૂર પડે 28 એ 6 ગ્રામ જોઈએ છે 28 ગ્રામ ડાઈ નાઇટ્રોજન હોય ને ત્યારે 6 ગ્રામ ડાઈ હાઇડ્રોજન જોઈએ છે તો આપણે તો ડાઈ નાઇટ્રોજન વાયુ 2000 ગ્રામ લીધો છે તો 2000 ગ્રામે કેટલા ગ્રામ ડાઈ હાઇડ્રોજન વાયુની જરૂર પડે તો 428.6 ગ્રામ ડાઈ હાઇડ્રોજન વાયુની જરૂર પડે તો જો જે એના કરતા વધુ લઈએ છે આપણે લીધો છે કેટલો 1000 ગ્રામ લીધો છે કીધું છે 1000 ગ્રામ બરાબર તો સીમિત પ્રક્રિયા કોણ થશે ડાઈ નાઇટ્રોજન કે ડાઈ હાઇડ્રોજન ફરીથી ડાઈ નાઇટ્રોજન કેટલો 2000 ત્યારે ડાઈ હાઇડ્રોજન જોઈએ કેટલો 428.6 ગ્રામ આપણે લીધો છે એના કરતા વધુ 1000 ગ્રામ લીધો છે તો કયો પ્રક્રિયા પ્રક્રિયા પામવા વગરનો રહેશે ધેરફોર H2 પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે કારણ કે લીધો છે 1000 ગ્રામ લીધો છે 1000 ગ્રામ જરૂર છે 428.6 ગ્રામ લીધો છે એના કરતા ઓછી જરૂરિયાત છે તો પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે તો કયો પ્રક્રિયક પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે નેક્સ્ટ પ્રક્રિયકનું નામ તથા દળ જણાવો તો કયો પ્રક્રિયક પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે ડાઈ હાઇડ્રોજન અને સામાન્ય રીતે કેટલો બાકી રહેશે બરાબર 1000 ગ્રામ
1000 का माइनस जरूरी कितना है 428.6 ग्राम बराबर बाकी कितना रहेगा 500 में 71.4 ग्राम 571.4 ग्राम H2 बाकी रहेगा फरीदी लीधो છે તમે 1000 ગ્રામ એમાંથી જરૂરી કેટલો છે 428.6 ગ્રામ તો 1000 ગ્રામ લીધો છે એમાંથી 428.6 ગ્રામ જરૂરી છે તો બાકી કેટલો રહેશે 571.4 ગ્રામ ડાય હાઇડ્રોજન વાયુ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે અને નેક્સ્ટ હજુ તમારે આનો ઉત્પન્ન થતા એમોનિયાનો દળ જણાવો એમોનિયાનું ઉત્પાદન કેને આધીન થશે ડાય હાઇડ્રોજન વાયુને આધીન થશે કે ડાય નાઇટ્રોજન તો યાદ રાખો કોઈ પણ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક જ જે નિપજ બને છે એના માટે જવાબદાર છે કારણ કે પહેલા જે ક્લાસ થશે એથી નિપજ બનશે તો પહેલા ક્લાસ કોણ થશે ડાય હાઇડ્રોજન વાયુ ક્લાસ થાય છે ના એ તો પાત્રમાં હજુ પડ્યો છે 571.4 ગ્રામ તો પહેલા ક્લાસ કોણ થાય છે ડાય હાઇડ્રોજન બરાબર તો હવે એમોનિયા વાયુ માટેની વાત કરીએ એમોનિયા વાયુ માટે સિમ્પલ શું એમોનિયા વાયુ માટે કે 28 ગ્રામ ડાય નાઇટ્રોજન વાયુ લીધો હોય 28 ગ્રામ ડાય નાઇટ્રોજન વાયુ લીધો હોય ત્યારે એમોનિયા વાયુ કેટલા ગ્રામ બનશે તો 34 ગ્રામ બનશે 34 ગ્રામ NH3 વાયુ બનશે કોણ ડાય નાઇટ્રોજન 2000 ગ્રામ લીધો છે અને 2000 ગ્રામ ક્લાસ થઈ જાય છે કારણ કે મર્યાદિત પ્રક્રિયા છે તો ધ્યાન રાખો 2000 ગ્રામ ડાય નાઇટ્રોજન વાયુ લીધો છે ત્યારે એમોનિયા વાયુ કેટલો બનશે 2000 ગુણ્યા 34 છેદમાં 28 2000 × 34 × 28 આનો તમે સાચો આપશો તો જવાબ આવશે 2428 2428.57 ગ્રામ NH3 આટલું એમોનિયાનું ઉત્પાદન થશે 2428 ગ્રામ એમોનિયા વાયુ બનશે ફરીથી એમોનિયા વાયુ જે છે મર્યાદિત પ્રક્રિયક પરથી મેળવવા મર્યાદિત પ્રક્રિયક ડાય હાઇડ્રોજન નથી ડાય નાઇટ્રોજન છે પહેલા જે ખલાસ થાય મર્યાદિત પ્રક્રિયક તો આ રીતે એ પ્રશ્નનો જવાબ આપી શકાય ત્રણ પ્રશ્ન નેક્સ્ટ એના પછીનો દાખલો આવે છે નેક્સ્ટ ના પછીના દાખલાઓ છે 0.5 મોલ Na2CO3 અને 0.5 મોલ Na2CO3 ને કેવી રીતે Na2CO3 કેવી રીતે જુદા પડે તો જો 0.5 મોલ Na2CO3 હોય તો એ 53 ગ્રામ Na2CO3 થાય કારણ કે તમને ખ્યાલ છે 25 મો દાખલો હું અહીંયા ચાલુ છું 25 મોલ બરાબર દળના છેદમાં આનિયા દળ હવે એને ટુ CO3 નું દળ મેળવવું હોય ધેરફોર એને ટુ CO3 નું દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ મોલ ગુણ્યા આણ્વીય દળ કેટલા મોલ ની વાત થાય છે 0.5 અને Na2CO3 સોડિયમ કાર્બોનેટ એના પરમાણ્વીય દળનો સરવાળો કરશો સોડિયમ નું 23 કાર્બન નું 12 ઓક્સિજન નું 16 તો એનું આણ્વીય દળ આવશે 106 મીન્સ એ 53 ગ્રામ Na2CO3 થાય ફિક્સ થાય 53 ગ્રામ Na2CO3 થાય
જ્યારે 0.5 મોલર Na2CO3 હવે 0.5 મોલર Na2CO3 આ દ્રાવણ છે હવે માં દ્રાવણમાં કોઈ બદલી ચોખવટ થતી નથી કે કેટલા લિટર લીધું છે 1 લિટર લીધું છે 2 લિટર લીધું છે 3 લિટર લીધું છે જો આ 0.5 મોલર Na2CO3 નું 1 લિટર દ્રાવણ લ્યો ને તો એમાં 53 ગ્રામ Na2CO3 થાય પણ વળી પાછા તો 2 લિટર Na2CO3 નું દ્રાવણ લઈ લેશો કારણ કે દ્રાવણ છે 2 લિટર Na2CO3 નું દ્રાવણ લઈ લેશો તો 106 ગ્રામ થઈ જશે 4 લિટર લઈ લેશો બરોબર તો 212 ગ્રામ થઈ જશે એટલે આમાં જે છે ને દ્રાવણના કદ પર આધાર રાખે કેટલો જથ્થો છે બરોબર પણ જો જ્યારે 0.5 મોલર Na2CO3 ના Na2CO3 ના 1 લિટર દ્રાવણમાં 1 લિટર દ્રાવણમાં 53 ગ્રામ Na2CO3 છે આમાં દ્રાવણનું કદ ચોખવટ કરવી પડે કે 1 લિટર દ્રાવણ હોય તો 53 ગ્રામ Na2CO3 છે પણ જો 2 લિટર હોય ને 2 લિટર ધારો કે હોય ને તો 106 ગ્રામ થઈ જાય 4 લિટર હોય ને 4 લિટર Na2CO3 નું દ્રાવણ તો 212 ગ્રામ થઈ જાય તો આમાં દ્રાવણના કદ પર આનો જથ્થો આધાર રાખે છે જેનામાં કંઈ કદનો ઉલ્લેખ કરવાની જરૂર નથી 0.5 મોલ કીધું છે 0.5 મોલ એટલે ફિક્સ જ એ 53 ગ્રામ જથ્થો થાય નેક્સ્ટ જો હાઇડ્રોજન વાયુના 10 કદ ઓક્સિજન વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરે તો પાણીની બાષ્પ કેટલી ઉત્પન્ન થશે 26 સોઈસ્મોલાસો છે તો આવું સમીકરણ છે 2 મોલ ઓફ H2 ગેસ પ્લસ O2 ગેસ ઇટ ગિવ્સ 2 મોલ ઓફ H2O ગેસ ડાયહાઇડ્રોજન વાયુના 2 કદ હોય ત્યારે ડાય ઓક્સિજન વાયુના 1 કદની જરૂર પડે છે અને પાણીની બાષ્પ છે ને ત્યારે 2 કદ ઉત્પન્ન થાય છે ટૂંકમાં ડાય ઓક્સિજન કરતા ડાય હાઇડ્રોજન બમણા કદમાં જરૂરી છે જો જોઈએ ડાય હાઇડ્રોજન વાયુના 10 કદ લ્યો છો ડાય ઓક્સિજન વાયુના એના કરતા અડધા કદ 2 ને 1 કદ તો 10 5 કદની જરૂર પડે છે ત્યારે ડાય ઓક્સિજન વાયુ 5 કદ તો જરૂર પડે છે પણ પાણીની બાષ્પ છે એ 2 કદ અહીંયા ઉત્પન્ન થાય છે તો ત્યાં પણ 10 કદ ઉત્પન્ન થશે આ કેટલા કદ લ્યો છો 10 કદ આ કેટલા કદ લ્યો છો 5 કદ તો ડાય ઓક્સિજન 5 કદ ત્યારે પાણીની બાષ્પ કેટલા કદ ઉત્પન્ન થશે 2 કદ તો 10 કદ ઉત્પન્ન થશે 10 કદ H2O ગેસ બનશે ચલો પ્રશ્ન છે નેક્સ્ટ ના પછી 27મો પ્રશ્ન નીચેનાને પાયાના એકમમાં ફેરવો ખૂબ સહેલો છે એકાદ આપણે પ્રયત્ન કરીએ ધારો કે તમને આમ આપેલું છે 28.7 પાઇકોમીટર પાયાનો એકમ એટલે મીટર માઇક્રો સેકન્ડ સેકન્ડમાં કન્વર્ટ કરવાનું મિલીગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરવાનું મીન્સ અહીંયા મીટર અહીંયા સેકન્ડ અહીંયા ગ્રામ તો હવે તમને એકમ ઉપયોગ વડે આવા ગુણવાના છે તો આમ થશે 28.7 પાઇકોમીટર બરોબર છે 1 મીટર ઇક્વલ ટુ 10^-12 પાઇકોમીટર આમ થશે 1 મીટર અહીંયા મૂકું છું 1 મીટર ઇક્વલ ટુ 1 મીટર ઇક્વલ ટુ 10^-12 પાઇકોમીટર 1 મીટર ઇક્વલ ટુ 10^-12 પાઇકોમીટર થશે
एक मीटर ना 10 ની 12 ભાગ પાઇકોમીટર થાય તો આના પરથી એકમો જો તમે બેજ મેળવી શકો 1 મીટર ના છેદમાં 10 ની 12 ભાગ પાઇકોમીટર 1 મીટર ના છેદમાં આમ હશે 1 મીટર ના છેદમાં 10 ની 12 ભાગ પાઇકોમીટર અથવા 10 ની 12 ભાગ પાઇકોમીટર ના છેદમાં 1 મીટર આ બે એકમો જો છે પણ જો જો અહીંયા પાઇકોમીટર છે ને અંશમાં છે તો છેદ વાળું સ્ટેપ જો પડે આપણે શું પડે છેદ વાળું સ્ટેપ તો આમ પાસે કે નહીં 1 મીટર 1 મીટર ડિવાઇડેડ બાય 10 ટેસ્ટ ટુ 12 10 ટેસ્ટ ટુ 12 પાઇકોમીટર 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 કેન્સલ થશે 10 ની 12 ભાગ અંશમાં જશે 10 ની માઇનસ 12 ભાગ तो आपको जवाब आवशे 28.7 गुणिया 10 की बार का अंश में जाशे 10 की माइनस 12 का मीटर फाइनल आंसर 2.87 इनटू 10 टेस्ट टू माइनस 11 मीटर तो आ हमारे कन्वर्जन करेलो छे અને બાકીના કન્વર્ઝન આ બંને તમે પ્રેક્ટિસમાં લઈ શકો બરોબર 1 સેકન્ડ હોય એની 10 ની 6 ઘાત માઇક્રોસેકન્ડ થાય 1 સેકન્ડ બરાબર 10 ની 6 ઘાત માઇક્રોસેકન્ડ 1 સેકન્ડ બરાબર અહીંયા હું લખું છું 1 સેકન્ડ બરાબર 10 ની 6 ઘાત માઇક્રોસેકન્ડ તો એકમ આવ્યો અહીંયા માઇક્રોસેકન્ડ અંશમાં છે તો અહીંયા માઇક્રોસેકન્ડ છેદમાં જશે આ રીતે એકમ આવ્યો એટલે જોઈ નાખજો 1 સેકન્ડ ના છેદમાં 10 ની 6 ઘાત માઇક્રોસેકન્ડ ઓકે અને નેક્સ્ટ મિલિગ્રામ 1 ગ્રામ બરાબર 10 ની 3 ઘાત મિલિગ્રામ 1 ગ્રામ બરાબર 10 ની 3 ઘાત મિલિગ્રામ તો આનો એકમ કેવો આ રીતે થશે 1 ગ્રામ 1 ગ્રામ છેદમાં 10 ની 3 ઘાત મિલિગ્રામ તો એનો સાદો તમે જાતે આપી શકો કંઈ અઘરું નથી માત્ર પ્રયત્ન કરવો એ જ અઘરું છે નેક્સ્ટ ખૂબ ઉપયોગીતા ધરાવતા દાખલાની ચર્ચા કરીએ શું છે નીચેનામાંથી શેમાં સૌથી વધુ બનવાનો છે તમને ચાર વિકલ્પ આપેલા છે મોસ્ટ આઈએમપી દાખલામાં સમાવેશ છે 1 ગ્રામ તમે સોનું લીધું છે 1 ગ્રામ સોડિયમ ધાતુ લીધી છે 1 ગ્રામ લિથિયમ ધાતુ લીધી છે અને 1 ગ્રામ Cl2 લીધો છે તો હવે તમારે શું કરવાનું છે તો કેમાં સૌથી વધુ પરમાણુઓ છે અથવા કેમાં સૌથી વધુ અણુઓ છે તો બધાના પહેલા તો મોલ મેળવી લેવાના જેના મોલ વધુ ને એમાં અણુની પરમાણુની સંખ્યા વધુ હોય તો આપણે સૌપ્રથમ દરેકના મોલ મેળવીએ ચારે ચાર એટલે પહેલા મોલ મેળવું છું 1 ગ્રામ મોલ બરાબર દળના છેદમાં પરમાણુની અંદર કોણ પરમાણુ હોય તો પરમાણુની વાત થાય છે પરમાણુની વાત થાય છે આપણે શેની સંખ્યા મેળવવાની છે પરમાણુ તો સૂત્ર શું થશે મોલ બરાબર દળના છેદમાં પરમાણુની અંદર મોલ બરાબર દળના છેદમાં પરમાણુની અંદર તો જો હવે 1 ગ્રામ 1 ગ્રામ કોરમ ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 107 આટલા મોલ થાય ને સોરી 157 કારણ કે સોનાનું પરમાણુ દળ 157 છે મોલ બરાબર દળના છેદમાં પરમાણુ દળ અને પરમાણુની સંખ્યા મેળવવી હોય તો આપણે આપણે ગુણી નાખવાના 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત આટલા ફોરમના પરમાણુ આવી જાય પરમાણુ સોનાના થશે
બેઝિક તમારે પૂરી કરવાની છે સોડિયમ માટે તો સોડિયમ માટે શું થશે 1 ગ્રામ સોડિયમ બરાબર 1/23 સોડિયમ પરમાણુ બરાબર 23 છે ગુણ્યા એક કેટલો આ 6.022 × 10^23 ઘાત આટલા સોડિયમ ના પરમાણુ થશે આટલા સોડિયમ ના પરમાણુ થશે સેમ વે લિથિયમ માટે 1 ગ્રામ લિથિયમ બરાબર 1/23 લિથિયમ નું પરમાણુ દળ છે 7 1/7 6.022 × 10^23 ઘાત આટલા લિથિયમ ના પરમાણુ અને લાસ્ટ માં છેલ્લો આન્સર થશે 1 ગ્રામ Cl2 1 ગ્રામ ડાયક્લોરિ જો પરમાણુ મેળવવાના છે એટલે 1/8 ની અંદર છે ને 35.5 × 1/71 થાય પણ હું પરમાણુ ની અંદર હું શું કાકે પરમાણુ મેળવવાના છે એટલે 1/35 6.022 ગુણ્યા 10^23 ઘાત આટલા ક્લોરિન ના પરમાણુ ક્લોરિન ના પરમાણુ હવે જો જેનો છેદ સૌથી નાનો કારણ બધો એક એક ગ્રામ જથ્થો છે જેનો છેદ સૌથી નાનો એની કિંમત સૌથી મોટી આવે સૌથી વધુ પરમાણુ કેમાં હોય લિથિયમમાં એનાથી ઓછા પરમાણુ કેમાં હોય સોડિયમમાં એનાથી ઓછા પરમાણુ કેમાં હોય ક્લોરિનમાં અને સૌથી ઓછા પરમાણુ કેમાં હોય સોનામાં તો પરમાણુના ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય તો લિથિયમ કરતા સોડિયમમાં પરમાણુની સંખ્યા ઓછી સોડિયમ કરતા ક્લોરિનના પરમાણુની સંખ્યા ઓછી અને ક્લોરિન કરતા સોનાના પરમાણુની સંખ્યા ઓછી કારણ કે અંશ સોરી છેદ સૌથી મોટો છે 6.022 તો બધી જગ્યાએ કોમન છે આ તો ઉપી જશે બધી જગ્યાએ હશે આનો છેદ સૌથી મોટો મૂલ્ય સૌથી ઓછું છેદ સૌથી નાનો તો મૂલ્ય સૌથી મોટો તો આ પ્રકારના દાખલાઓ ત્યાં પ્રેક્ટિસમાં આપેલા છે તો વધારેના પ્રેક્ટિસ માટેના દાખલા પણ તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે અને અહીંયા સુધી આપણે રાખીએ છીએ.